ગુજરાત અને રાજસ્થાનમાં નવજીવન ક્રેડિટ સોસાયટીના નામે 258 બ્રાન્ચ ખોલી 391 કરોડનું ફૂલેકું ફેલાવનાર ચકચારી પ્રકરણમાં નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ડુમ્મસ રોડ પરથી પકડી પાડ્યા હતા કંપનીનો મુખ્ય સલાહકાર સંતોષ જોશી દુમાસામાં સંબંધીને ત્યાં ફરવા આવતા ભેરવાઈ ગયો હતો રાજસ્થાન નવજીવન કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની સ્થાપના વર્ષ બે હજાર નવમાં થઈ હતી કંપનીની મુખ્ય હેડ ઓફિસ રાજસ્થાનમાં ગાયત્રી મંદિર સામે બારમેર રોડ પર શરૂ કરાઈ હતી આ કંપનીની રાજસ્થાનના અલગ અલગ શહેરો તથા ગુજરાતના રાજકોટ અને અમદાવાદમાં શરૂ કરાઈ છે રાજસ્થાન અને ગુજરાતમાં કંપનીની બસો અઠાવન પેટા બ્રાન્ચ શરૂ કરાઈ હતી કંપનીની લોભામણી સ્કીમોમાં સેંકડો રોકાણકારોએ અવનવા પ્લાનમાં નાણા રોક્યા હતા જો કે કરોડોનું રોકાણ કર્યા બાદ કંપનીના કાર્યકર્તાઓએ ઓફિસને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જે મામલે રાજસ્થાન અને ગુજરાતમાં કંપનીમાં એમડી કહો કે ચેરમેન ગિરધરસિંહ મહર્ષિંહ સોઢા ચીફ જનરલ મેનેજર જોગેન્દ્રસિંહ રાઠોડ સિનિયર જનરલ મેનેજર દિનેશ શર્મા ચીફ એકાઉન્ટન્ટ પુરુષોત્તમ જાગેડ અને મુખ્ય સલાહકાર સંતોષ જોશી સામે ગુનો નોંધાયો હતો નાણાં સલવાઈ જતા ભારે હંગામો મચ્યો હતો કંપનીના આ ત્રણસો એકાણું કરોડ નો ફૂલેકામા એમડી ગીરદર્શી અને ચીફ જનરલ મેનેજર જોગેન્દ્રસિંહ અગાઉ પકડાયા હતા જ્યારે અન્ય આરોપી નાસ્તા ફરતા છે તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પીઆઈજીપી પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કર્મીઓએ દિગવતસિંહ અને સહદેવસિંહને મળેલી બાતમીને આધારે ડુમ્મસ રોડ પર મગદાલના પોર્ટ હની ક્લિનિકની સામેથી સંતોષ ભગવાનદાસ જોશીને પકડી પાડ્યા હતા રાજકોટમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર ત્રણ પબ્લિક બે હજાર ઓગણીસ ચારસો બી મુજબનો ગુનો દાખલ થયેલ જેની તપાસ હાલ સીઆઈડી ક્રાઈમ કરી રહેલ છે જેમાં ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં નવજીવન ક્રેડિટ કોઓપરેટિવ લિમિટેડ નામની બસો અઠ્યાવીસ શાખાઓ ખોલી કુલ રૂપિયા ત્રણસો એકા એકાણું કરોડનું ઉછાપત કરે જેમાં એક આરોપીને સંતોષ ભગવાન જોશી રહેવાસી બાડમેરનાને પોલીસ ડીસીપી પકડી લાવેલ છે અને જેઓ રાજસ્થાનના આશરે રાજસ્થાન તથા ગુજરાતના ભેગા થઈ એકસો પચાસ ગુનામાં વોન્ટેડ હતા અને જેને ડીસીબીની પીઆઈ શ્રી જીપી પટેલ તથા પીએસઆઈ શ્રી ત્રિવેદી સાહેબ ટીમે પકડી પાડી કેટલાની ઉચાપટ કરી આને ટોટલ ત્રણસો એકાણું કરોડની ઉચાપટ છે કેટલી પેન્શન છે બસો ને અઠ્યાવીસ શાખાઓ છે ટોટલ ગુજરાત રાજસ્થાન બેંક કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત